वलसाड जिल्लाना उमरगाम जीआईडीसीना गांधीवाड़ी विस्तारमांथी 1.5 वर्षनी बाळकीना अपहरणनी घटना सामे आवता चकचार मची जवा पामी छे, जेने लईने जिल्लाभरनी पोलीस द्वारा तपास हाथ धरवामां आवी छे। घरनी बहार रमी रहेली बाळकीनुं एक युवक अपहरण करी अने जतो होवाना दृश्यो सीसीटीवी केमेरामां देखाता जिल्ला पोलीस वडा सहित जिल्लाना उच्च पोलीस अधिकारीओ अने पोलीसना काफलाए समग्र विस्तारमां तपास हाथ धरी માત્ર 4 જ કલાકમાં બાળકીને આરોપી સાથે હેમખેમ શોધી અને પરિવારને સોંપી હતી। સદનસીબે મેડિકલ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી સાથે કંઈ અઘટિત બન્યું ન હતું, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે, એમને બે નાની દીકરીઓ છે અને બંને પતિ પત્ની મજૂરી કામ કરે છે। ગઈકાલે આશરે 1.5 વાગ્યાની આસપાસ આ શ્રમજીવી પરિવાર છે એમના પતિ ઘરે સૂતા હતા અને પત્ની ઘરમાં કામ કરતા હતા અને દીકરી ઘરમાં રમતી હતી। દરમિયાન રમતી રમતી દીકરી ઘરની બહાર નીકળી ગયેલી અને એના માતાને ધ્યાને આવતા એના માતાએ ઘરની બહાર જઈને તપાસ કરતા દીકરી ઘરની બહાર જોવામાં આવેલ નહીં, જેથી એની માતાએ આજુબાજુમાં તપાસ કરતા તો કોઈ મહિલાએ એની માતાને જણાવેલું કે તમારી દીકરીને કોઈ ભય લઈને જતા હતા, જેથી તાત્કાલિક એની માતાએ ઉમરગામ પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી। આ ઘટના આશરે 1.5 વાગે બનેલી અને એ લોકોએ બપોરે 2 વાગે ઉમરગામ પોલીસ સ્ટેશન આવીને જાણ કરતા ઉમરગામના પીઆઈ શ્રી મોરીએ તાત્કાલિક સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયેલા અને સાથે સાથે એમણે જિલ્લા પોલીસ અધિકારી શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરતા શ્રી વાઘેલા સાહેબે જિલ્લામાંથી એલસીબી અને એસઓજીની ટીમો મોકલી આપેલી। અમે પણ ત્યાં જગ્યા પર પહોંચી ગયેલા અને જગ્યા પર જઈને શરૂઆતમાં જે વિસ્તાર હતો એ તમામ વિસ્તાર પોલીસે કોર્ડન કરેલો અને આ વિસ્તારના સીસીટીવી કેમેરા જોવાના શરૂ કરેલા। દરમિયાન એક સીસીટીવી કેમેરામાં એક ઈસમ એક બાળકીને લઈને જતો જોવામાં આવેલ અને આ બાળકી જે ગુમ થયેલ બાળકી છે એ જોવાનું એની માતાએ ઓળખી બતાવેલ, જેથી આગળના સીસીટીવી કેમેરા સર્ચ કરેલા બીજા સીસીટીવી કેમેરા પણ એ ઈસમ દેખાયેલો, જેથી પોલીસે તાત્કાલિક આ વિસ્તારને કોર્ડન કરી નાકાબંધી કરી અને આરોપી બાળકી સાથે વિસ્તારની બહાર નીકળી ન જાય એના માટે પ્રયત્ન શરૂ કરેલા અને એ વિસ્તારની જેટલી પણ ચાલીઓ છે તમામ મકાનોમાં સર્ચ શરૂ કરેલું। આ સર્ચ દરમિયાન એક મકાનમાંથી આ બાળકી આરોપી સાથે મળી આવેલી। પોલીસે તાત્કાલિક બાળકીનો કબજો લઈ અને એની માતા સાથે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે મોકલી આપેલી છે। મેડિકલ પરીક્ષણ દરમિયાન બાળકીને કોઈ ઈજા કે એની સાથે કોઈ કૃત્ય થયેલું એવું જણાઈ આવેલ નથી। હાલમાં આરોપી પોલીસની કસ્ટડીમાં છે, એની માતાની ફરિયાદ લઈ અને પોલીસે આરોપીને અટક કરવાની કાર્યવાહી કરેલ છે। આરોપીના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે। આ ઘટના આશરે 1.5 વાગે બનેલી હતી, 2 વાગે પોલીસને જાણ થયેલી હતી અને 3:45 વાગે પોલીસે બાળકીને શોધી કાઢેલી હતી। આમ પોલીસની ત્વરિત અને ઝડપી કામગીરીના કારણે બાળકી સાથે કંઈ અઘટિત કૃત્ય બનવાની શક્યતા હતી એ રોકી શકાઈ છે અને બાળકી હેમખેમ પરત એના વાલી વારસને મળી આવેલ છે। આરોપી મૂળ બિહારનો વતની છે અને હાલમાં ઉમરગામ વિસ્તારમાં ભાડેથી રહે છે અને એ મજૂરી કામ છૂટક મજૂરી કામ કરે છે। આરોપી પોતે પંડિત છે અને પણ 2 દીકરીઓ છે। આરોપીનો પરિવાર હાલ એના વતનમાં છે। આરોપી અને જે ગુમ થનાર બાળકી છે એના પરિવારને કંઈ લેવા દેવા નથી, એમને કોઈને પરિચય નથી એમને ઓળખતા નથી એમના સમાજના કે નથી એમના વતન બાજુના, પરંતુ આ દીકરી બહાર એકલી રમતી હતી અને આરોપી ત્યાંથી પસાર થતો હતો તો દીકરીને લાલચ આપી અને આરોપી ત્યાંથી લઈ ગયેલ હતો।